નમસ્કાર બાળા વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આજનો અભ્યાસક્રમ ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 1 ધાર્મિક સામાજિક જાગૃતિ. વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 2ની અંદર દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર 1ની અંદર પ્રથમ ચેપ્ટરની અંદર એની પ્રસ્તાવના તેમજ રાજા રામ મોહનરાય વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. હવે લેક્ચર 2ની અંદર આપણે દયાનંદ સરસ્વતી વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, આજે તમને પોસ્ટર મૂક્યું છે એ દયાનંદ સરસ્વતી છે. તો દયાનંદ સરસ્વતીનો જન્મ સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં એક સનાતન બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમણે નાની વયે મૂર્તિ પૂજા અને કર્મકાંડની જે બિન ઉપયોગિતા એમને સમજાઈ ગઈ હતી, એટલે તેમણે સત્યની શોધમાં ગૃહત્યાગ કર્યો અને 15 વર્ષ સુધી દેશભરમાં પરિભ્રમણ કરી યોગનો અભ્યાસ કર્યો. ત્યારબાદ સંન્યાસ લઈ મથુરાની અંદર સ્વામી વિજયાનંદ પાસે શાસ્ત્રનો અભ્યાસ કર્યો. તો દયાનંદ સરસ્વતીએ વર્ગ અને જ્ઞાતિવિહીન સમાજ દ્વારા ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય દ્રષ્ટિએ દેશની એકતા સાધવા પ્રયત્ન કર્યો હતો. તેમણે વેદોમાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિના દર્શન કરવા લોકોને એક બોધ આપ્યો હતો અને એ બોધ છે વેદ તરફ પાછા વળો. તેમણે સત્ય પ્રકાશ નામના ગ્રંથની રચના કરી અને જણાવ્યું હતું કે વેદોમાં મૂર્તિ પૂજા, ક્રિયાકાંડ, બાળ લગ્ન, સતી પ્રથા કે અસ્પૃશ્યતાનો ક્યાંય ઉલ્લેખ થયો નથી. તેમણે એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો. હિન્દી ભાષામાં એ દયાનંદ સરસ્વતી બોધ આપતા હતા. તેમના વિચારો દેશના લોકો સુધી પહોંચી શક્યા હતા. દયાનંદ સરસ્વતીએ ઈસવીસન 1875માં લાહોર મુકામે આર્ય સમાજની સ્થાપના કરી. ત્યારબાદ લાહોર, પંજાબ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં આર્ય સમાજનો ઝડપથી પ્રચાર થયો હતો. તેમના ઝડપી પ્રચારે સામાજિક પરિવર્તન લાવ્યું હતું. આર્ય સમાજે ધર્માંતર પામેલા હિન્દુ ધર્મને અથવા હિન્દુ લોકોને હિન્દુ ધર્મમાં પાછા લાવવા માટે શુદ્ધિ ચળવળ શરૂ કરી હતી. તેને કારણે પરધર્મ સ્વીકાર્યો હોય કે સ્વીકારવાની ફરજ પડી હોય તેવા હિન્દુ પાછાવા માટેના દ્વાર ખોલી નાખ્યા હતા. તો આવી રીતે સ્વામી દયાનંદ સરસ્વતીએ આપણા હિન્દુ સમાજની અંદર સુધારા લાવવા માટેના પ્રયત્નો કર્યા હતા. સ્વામી દયાનંદ સરસ્વતીના અવસાન પછી લાલા હંસરાજ, પંડિત ગુરુદત્ત અને લાલા લખપત રાય દયાનંદ સરસ્વતીની અધૂરું કાર્ય ચાલુ રાખવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન 1902ની અંદર હરિદ્વાર પાસે કાંગળી ગુરુકુળ સ્થાપ્યો હતો. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરામાં આર્યકન્યા વિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું. આ આર્યકન્યા વિદ્યાલયની અંદર શિસ્ત, શ્રમ અને ચારિત્ર્યના પાઠોનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું દયાનંદ સરસ્વતીનું જીવનભરનું કાર્ય. ત્યારબાદ આપણે હવે રામકૃષ્ણ પરમહંસ વિશે અભ્યાસ કરવાનો છે. શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારતીય સંસ્કૃતિના જ્યોતિદર હતા.
તેમણે બધા ધર્મોને સત્યને પામનાર શાંત અને સુધારક તરીકે ઓળખવામાં આવતા હતા. તો રામકૃષ્ણ પરમહંસનો જન્મ બંગાળના હુગલી જિલ્લાના કામાપુર ગામમાં થયો હતો. કોલકાતા પાસે આવેલા દક્ષિણેશ્વરમાં એ કાલી માતાના પૂજારી હતા. કોણ? રામકૃષ્ણ પરમહંસ. તો રામકૃષ્ણ પરમહંસે બાળપણથી જ ધાર્મિક પ્રવૃત્તિમાં રસ ધરાવતા હતા. તેમણે ઈશ્વરને અલગ અલગ રૂપે પામવાનો પ્રયત્ન કર્યો હતો. તેમના શુદ્ધ ચારિત્ર અને જ્ઞાન ભક્તિના ઉપદેશથી અનેક લોકો તેમની પાસે આવતા હતા. અને મહત્વના જે બે વ્યક્તિ છે, જે ધર્મ સુધારક છે, એ શ્રી કેશવચંદ્ર સેન તથા દયાનંદ સરસ્વતી સહિત ઘણા ધાર્મિક સુધારકો તેમની પાસેથી મહત્વનું માર્ગદર્શન મેળવ્યું હતું. પાશ્ચાત્ય અસરથી આવેલા લોકોને રામકૃષ્ણ પરમહંસના બોધથી પોતાના ધર્મ અને સંસ્કૃતિમાં પુનઃ શ્રદ્ધા પ્રાપ્ત થઈ હતી. તો આ હતો રામકૃષ્ણ પરમહંસનું લોકજીવન તેમજ જીવનભરનું તેમનું કાર્ય હતું. તો વિદ્યાર્થી મિત્ર, તમે જોઈ શકો છો આ જે છે એ સુધારક તમારી સામે છે, શ્રી રામકૃષ્ણ પરમહંસ. આજીવન એ કાલી માતાના પૂજારી હતા અને ધર્મ અને સંસ્કૃતિમાં બાળપણથી જ એમણે રસ હતો અને એ પ્રકારની જ એ પ્રવૃત્તિ કરતા હતા. ત્યાર પછી આવનાર સમાજ સુધારક જે તમે સારી રીતે ઓળખી શકો છો અને એનો પરિચય પણ સારી રીતે મેળવ્યો હશે, એવા સ્વામી વિવેકાનંદ જે સમાજ સુધારક છે અને રામકૃષ્ણ પરમહંસના શિષ્ય છે અને જેમણે ભારતીય સંસ્કૃતિનો આખા વિશ્વમાં ડંકો વગાડ્યો હોય એવા સમાજ સુધારક સ્વામી વિવેકાનંદ છે. તો સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર દત્ત હતું. અને એ બંગાળી બાબુ હતા. તો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણના પરમ શિષ્ય પણ ગણી શકાય છે. તો નરેન્દ્ર દત્ત ઉર્ફે સ્વામી વિવેકાનંદ, એનો સમયગાળો છે ઈસવીસન 1863 1902. તો રામકૃષ્ણ નરેન્દ્રની જ્ઞાન પ્રાપ્તિની તૃપ્તિ કરી રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય બન્યા હતા. ત્યારબાદ રામકૃષ્ણના આદેશથી સ્વામી વિવેકાનંદે સંન્યાસ ધારણ કરી અને ભક્તિના માર્ગે ચાલી નીકળ્યા હતા. તો સ્વામી વિવેકાનંદનું નામ આપનાર એમના ગુરુ રામકૃષ્ણ પરમહંસ હતા. તો સ્વામી વિવેકાનંદ નામ ધારણ કરી તત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી બન્યા હતા. સ્વામી વિવેકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવા તેમજ ઈશ્વરના દર્શન કરવાનો બોધ પણ સ્વામી વિવેકાનંદે લોકોને આપ્યો હતો. ત્યારબાદ પોતાના ગુરુ રામકૃષ્ણ પરમહંસના કહેવાથી ઈસવીસન 1893 યુનાઇટેડ સ્ટેટ્સના એટલે કે અમેરિકાની અંદર શિકાગો શહેરમાં અખિલ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપવા ગયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, વિશ્વની અંદર અનેક લોકો પોતાની સંસ્કૃતિના માર્ગદર્શન વિશ્વને આપવા માટે એકઠા થયા હતા.
એક પછી એક બધા ધર્મ સુધારકનો વારો આવ્યો હતો. જ્યારે સ્વામી વિવેકાનંદનો વારો આવ્યો અને એ પોતાના સીટ ઉપરથી સ્ટેજ ઉપર જઈ રહ્યા હતા ત્યારે વિશ્વના સમાજ સુધારકોએ આ સાદગી ભર્યા વ્યક્તિની ઠેકરી ઉડાડી હતી. પરંતુ સ્વામી વિવેકાનંદ સ્ટેજ ઉપર ચડી અને વાલા વિદ્યાર્થીઓ, માતાઓ, બાળકો, પિતાઓ, બહેનો, દીકરીઓ એમ નમસ્કાર કરી અને જ્યારે સંબોધન શરૂ કર્યું હતું ત્યારે વિશ્વના તમામ ધર્મ સુધારકો મોઢામાં આંગળી નાખી ગયા હતા. તો આવી રીતે ભારતીયોને ઉઠો જાગો અને દેહ પ્રાપ્તિ સુધી મંડ્યારોનું સૂત્ર સ્વામી વિવેકાનંદે આપ્યું હતું. ત્યારબાદ ઈસવીસન 1897માં પોતાના ગુરુના નામ ઉપરથી બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી હતી અને ત્યારબાદ આ મિશનનો એક સૂત્રનો અમલ કર્યો હતો અને એ સૂત્ર એ હતું જન સેવા એ જ પ્રભુ સેવા. આ સૂત્રનો અમલ સ્વામી વિવેકાનંદે પોતાના મિશન દ્વારા શરૂ કર્યો અને દેશભરમાં શાળાઓ ખોલી શિક્ષણ આપવાનું વિદ્યાર્થીઓને શરૂ કર્યું. ત્યારબાદ દવાખાના દ્વારા દુઃખી અને બીમાર લોકોનું સેવાનું કાર્ય પણ સ્વામી વિવેકાનંદે શરૂ કર્યું હતું. આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર. તો વિદ્યાર્થી મિત્રો, આજે લેક્ચર 2ની અંદર અહીંયા સુધી આપણે અભ્યાસ કર્યો છે. નેક્સ્ટ ટાઈમમાં આપણે આગળ જોઈશું. જય સ્વામિનારાયણ.